વડોદરા શહેરના 46 વર્ષીય કલાકાર તથા કવિયત્રી અવનિશા, કે જેમણે અત્યાર સુધી 1000 જેટલા પેઇન્ટિંગ્સ તથા 700 જેટલી કવિતાઓ લખી ચૂક્યા છે. Dream that weaves love and light, dream that weaves joy and now. Dream weaver, weave me a dream, dream weaver, take me away, take me to the land of joy, take me to the land of smiles. Take me to the land of love, dream weaver, spin છે એનો ટાઇટલ હતું ડ્રીમ વીવર. સો ઇટ ઇઝ અ વેરી સિગ્નિફિકન્ટ પોયમ. મેં મારા માસ્ટરને ઉદ્દેશીને, મારા ગુરુદેવને ડેડિકેટ કરીને આ પોયમ લખે હતો. તો પોયમ વિશે મારે ખાલી એટલું કહેવું છે કે જ્યારે પણ કોઈ પણ કવિતામાં ધર્મ કે ભગવાનને વણી લેવામાં આવે છે ત્યારે એક ઋષિનું સર્જન થઈ જાય છે. જેવી રીતે રવીન્દ્રનાથ ટેગોર છે તો એમનું ગીતાંજલિ છે, તો તમે એમને પોએટ ના કહી શકો, એક ઋષિ હતા કારણ કે એમને પોતાની ગીતો દ્વારા ભગવાનને અંજલિ આપી. તો સેમ થિંગ આઈ ડૂ ઇન માય પેઇન્ટિંગ એન્ડ પોએમ્સ. હું મારા જે પણ પેઇન્ટિંગ્સ છે એ બધા ભગવાન અને ગુરુને ઉદ્દેશીને હોય છે, અને જે મારી પોએમ્સ છે એ પણ એમાં ધર્મ વણાયેલો હોય છે. સો આઈ પેઇન્ટ ફ્રોમ માય વિઝન્સ, લાઈક જેટલા પણ મને મેડિટેશન ધ્યાનમાં મને અનુભવ થાય છે એના પરથી હું પેઇન્ટિંગ બનાવું છું. તો ઇટ્સ નોટ ફ્રોમ માય ઇમેજિનેશન. અને હું 28 યર્સથી આર્ટ વર્લ્ડમાં છું, અને અત્યાર સુધી મેં 28 સોલો શો અને 42 ગ્રુપ શોઝ કર્યા છે, અને મને 42 અવોર્ડ્સ અને 5 ગોલ્ડ મેડલ્સ મળ્યા છે, અને રિસેન્ટલી મને આ પોયમ અને બેસ્ટ રાઇટર એન્ડ બેસ્ટ પોએટનો અવોર્ડ પણ મળ્યો છે. દે સે કે પેઇન્ટિંગ એ 1000 વર્ડ્સ બરાબર છે, એક પેઇન્ટિંગ એ 1000 વર્ડ્સ બરાબર છે, બટ માય હાર્ટ વોન્ટેડ ટુ સિંગ, લાઈક સિંગ ધ ગ્લોરી ઓફ લોર્ડ. તો પછી મેં કીધું એને કેવી રીતે પોર્ટ્રે કરું, દેન આઈ સ્ટાર્ટેડ રાઇટિંગ. તો એવી રીતે લખતા લખતા બધું પોએમ્સનો, દેન આઈ સેડ ઓ ઇટ્સ બિકમિંગ લાઇક અ પોએમ. સો આઈ ડિડ નોટ ડિસાઇડ કે હું પોએમ્સ લખીશ, પણ ઇટ જસ્ટ હેપન. જેવી રીતે મેં ડિસાઇડ નહોતું કર્યું હું પેઇન્ટિંગ એકલું કરીશ, પણ સ્કલ્પચર પણ થયું, ફોટોગ્રાફી પણ કરું છું, સિરામિક્સ પણ કરું છું, અને ઓઇલ પેઇન્ટિંગ પણ કરું છું. તો એવરીથિંગ આઈ ડૂ, તો ઇટ જસ્ટ હેપન કે એક પછી એક બધું એક્સપ્લોર કરતાં કરતાં એ તમારામાંથી એનો ઉદ્ભવ થાય છે એવી રીતે. બિકોઝ યુ ડે બાય ડે યુ બિકમ મોર સેન્સિટિવ એન્ડ મોર સેન્ટર્ડ ઇન યોર સોલ. એમાં વધારે આત્મામાં રહેવાનું શરૂ કરો છો દેહાદ્યાસને બદલે. તો એના લીધે આ બધા એના એક્સપ્રેશન્સ છે. મેં 1000 પેઇન્ટિંગ્સ બનાવ્યા છે અત્યાર સુધી, અને 700 પોએમ્સ લખી છું. હા, 5 ફીટ બાય 7 ફીટનું જેવું આપણે ઉપર જોયું, તો એટલું મોટું વર્ક કરવું હોય તો 1 મહિનો મને લાગે છે, અને નાનો વર્ક તો હું 2 દિવસમાં કરી દઉં છું, 1.5 બાય 2 ફૂટનું. તો બીકોઝ હું 8 to 9 hours મારા સ્ટુડિયોમાં સ્પેન્ડ કરું છું, એટલે આઈ વર્ક ક્વાઇટ હાર્ડ અને આઈ એમ ક્વાઇટ ડેડિકેટેડ એન્ડ પેશનેટ અબાઉટ માય વર્ક. એક ભારત ગૌરવ સન્માન એના માટે આપ્યું છે કે તમે તમારા વર્કથી કેવી રીતે સમાજમાં કોન્ટ્રીબ્યુટ કરો છો, કેવી રીતે હું મારા પેઇન્ટિંગ્સ અને પોએમ્સથી કેવી રીતે સારા વિચારોનું હું એને સ્પ્રેડ કરું છું, સારા વાઇબ્સ સ્પ્રેડ કરું છું. તો આ બધા મારા વર્ક્સ જેના મને એવોર્ડ મળ્યા છે એ મેં કોવિડ ટાઈમથી સ્ટાર્ટ કર્યું હતું. બિકોઝ ત્યારે ક્યાંય બહાર જવાનું નહોતું, તો યુ આર ઇન યોર સ્ટુડિયો મોસ્ટ ઓફ ધ ટાઈમ. તો મેં એકલો એક કોર્નરમાં બેસીને મહેનત કરી, પણ આજે થ્રુ માય અવોર્ડ્સ આઈ એમ રીચિંગ ટુ મેની પીપલ, અને મારી પોએમ્સ બી બહુ બધા લોકો સુધી પહોંચ્યો છે. એનું કારણ એ છે કે તમે ભારત ગૌરવ સન્માન એના માટે છે કે જે સુપર વુમન અવોર્ડ છે, તો એના માટે છે કે તમે ખરાબ સમયમાં પણ કેવી રીતે પોઝિટિવ રહી શકો છો, અને પોતાના કામને તમે ડેડિકેટેડ હો તો ખરાબ સમય બી તમારા માટે સારો સમય બની જાય છે. સો જસ્ટ ટુ સ્પ્રેડ ધીસ મેસેજ.